અંગ્રેજીમાં લીપનો મતલબ શું થાય? અંગ્રેજીમાં લીપનો મતલબ થાય કૂદકો મારો. શું થાય? અંગ્રેજીમાં લીપનો મતલબ થાય કૂદકો મારો. બાય લીપ એન્ડ બાઉન્સ, આ બંનેનો મતલબ એવો થાય. આ આખી આખું ફ્રેઝ છે. ફ્રેઝ એટલે કે રૂઢિપ્રયોગ, આપણે અંગ્રેજીમાં જેને કહીએ ફ્રેઝ. તો એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ વસ્તુ જે છે એ ફટાફટ થતી હોય. પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવડ ઇન લીપ્સ એન્ડ બાઉન્સ, એનો મતલબ એમ કે રેપિડ પ્રોગ્રેસ, ફટાફટ ટૂંકા ગાળાની અંદર ફટાફટ જ્યારે વિકાસ થતો હોય, ફટાફટ જે છે ગ્રોથ થાય, એને આપણે બાય લીપ્સ એન્ડ બાઉન્ડ કહીએ. રેપિડલી ફટાફટ, સ્વિફ્ટલી એટલે ફટાફટ, ક્વિકલી એટલે ફટાફટ, આ ત્રણેય આ જે છે બાય લીપ એન્ડ બાઉન્ડ એટલે ફટાફટ, રેપિડલી, સ્વિફ્ટલી અને ક્વિકલી એનો મતલબ થાય. આ રીતે પણ તમે સમજી શકો કે બાય ઓર ઇન લીપ્સ એન્ડ બાઉન્ડ એનો મતલબ કે યુઝડ ટુ સે અબાઉટ હાઉ સમથિંગ ઇન્ક્રીઝ ઓર ગ્રોસ ઓર ઇમ્પ્રુવ્સ વેરી ક્વિકલી, જ્યારે કોઈ વસ્તુની અંદર ફટાફટ સુધારો થાય છે. ઇમ્પ્રુવ એટલે સુધારો ફટાફટ થાય છે, અથવા ગ્રો વિકાસ પણ ફટાફટ થાય છે. વેરી ક્વિકલી, રેપિડલી, સ્વિફ્ટલી, કન્સિડરેબલી, સિગ્નિફિકન્ટલી. તો આવા કેસને આપણે લીપ્સ એન્ડ બાઉન્સ તરીકે નામ આપી શકીએ. જેમ કે અત્યારની તમે સમજો કે અત્યારની જેટલી પણ સ્ટાર્ટઅપ કંપનીઓ હોય છે, સ્ટાર્ટઅપ કંપનીઓ, તો આ બધી સ્ટાર્ટઅપ કંપનીઓ જે છે ને, આ બધી સ્ટાર્ટઅપ કંપનીઓ એનો વિકાસ ફટાફટ થઈ જતો હોય છે. એક બે વર્ષની અંદર અથવા બે પાંચ વર્ષની અંદર તો એ જે છે એ જે જમીન ઉપરથી આસમાન ઉપર પહોંચી ગયો છે. તો આવા ગ્રોથને આપણે લીપ્સ એન્ડ બાઉન્સ જે છે એ કહી શકીએ. તમને પ્રશ્ન થાય કે હું આ બધું જ્ઞાન તમને શું લેવા આપું છું, તો એની પાછળનું લોજિક એ છે કે આ લીપ્સ એન્ડ બાઉન્સ જે છે ને, આ વસ્તુ જે છે ને એ ઇંગ્લિશના પેપરની અંદર પૂછાતી હોય છે. ઇંગ્લિશનું પેપર જે છે ને એ આવતું હોય છે, તમને ખ્યાલ હશે, જીપીએસસીની અંદર, યુપીએસસીની અંદર ઇંગ્લિશનું પેપર આવે અને એમાં જે છે આ એક માર્કનું આ વસ્તુ પૂછાતી હોય છે, બરાબર. તો એમાં લીપ્સ એન્ડ બાઉન્સ જે છે એકવાર પૂછાઈ ગયું છે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.